હેલો ફ્રેન્ડ, ભાવિકા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું તૂટી ફૂટી કાચા પપૈયાની તૂટી ફૂટી. જો આપણે એક કાચું પપૈયું લઈ લીધું છે, તેને સરસ ચોખ્ખા પાણીએ ધોઈ લેવાનું છે. પછી છાલ ઉતારી ઝીણી ઝીણી કટકી કરી અને સુધારી લેવાનું છે. જો આપણે સુધારી છે. જો આપણું પપૈયું સુધારાઈ ગયું છે, હવે તેને પાણી ગરમ પાણીમાં 10 મિનિટ માટે ધીમા ગેસે ઉકળવા દેશું. એકદમ ફૂલ બાફવા દેવાની નથી, થોડી કચકચડી રહે ત્યાં સુધી બાફવા દેવાની છે. પછી એને બાફી લેશું અને પછી આપણે તૂટી ફૂટી તૈયાર કરીશું.
ચરબી તૂટી ફૂટી બફાય છે ત્યાં આપણે ખાંડની ચાસણ બનાવી લઈશું. એક ભાગનું પાણી અને બે ભાગની ખાંડ નાખી ચાસણી બનાવવાની છે. તેને ઉકળવા દઈશું ખાંડ ઓગળી જાય ત્યાં સુધી. પછી 10 મિનિટ ઉકળવા દઈશું. એકદમ ઘાટી ચાસણી કરવાની છે અને પછી ચાસણી થઈ જાય પછી આગળની પ્રોસેસ કરીશું. આપણી તૂટી ફૂટી બફાઈને તૈયાર થઈ ગઈ છે. પછી તેને ગાળી લઈશું અને ઠંડી થવા દઈશું. ત્યાં આપણે કલર તૈયાર કરીશું. ફૂડ કલર લીધા છે, એક પીળો, ગ્રીન અને લાલ. પછી ચાસણી તૈયાર થઈ ગઈ છે. એ ચાસણીને 3 વાટકામાં લઈ અલગ અલગ ભાગ કરીશું અને તેમાં 3 ફૂડ કલર નાખીશું. જો આ રીતના તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો કે આજનો આ વિડીયો કેવો લાગ્યો. પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તૂટી ફૂટીમાં કલર નાખી પછી તેમાં અલગ અલગ તૂટી ફૂટી નાખી 2-3 કલાક રહેવા દઈશું. પછી તેને તડકે 2 દિવસ માટે સૂકવી દઈશું. પછી આપણી તૂટી ફૂટી તૈયાર થઈ જશે. પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો.